આ ફાર્મ બિલ વિશે ખેડૂતો સાથે આઠ વખત વાતચીત છતાં અત્યારે હાલ નવમી વખતની વાતચીત ચાલી રહી છે તમે આને કઈ રીતે જુઓ છો શું ખેડૂતો ખરેખર સરકારને સમજવાની સ્થિતિમાં નથી કે સરકાર ખેડૂતોના દ્રષ્ટિકોણને નથી સમજી રહી ખેડૂતો છવ્વીસ જાન્યુઆરીના દિવસે એક વિશાળ રેલી ટ્રેક્ટર રેલીની યોજના બનાવી રહ્યા છે જુઓ મને બરાબર ખબર નથી કે તે શું છે જે પંજાબ અને હરિયાણાના ખેડૂતોને ખરેખર નારાજ કરી રહ્યું છે નવી નીતિઓ અહીંના ખેડૂતોને નડતી હોય તેવું નથી લાગી રહ્યું મેં તેમાં ઘણા લોકો સાથે વાત કરી છે તેમને એવું નથી લાગતું તો મને લાગે છે કે દેશના વિભિન્ન ક્ષેત્રોમાં કે દેશના વિભિન્ન રાજ્યોમાં અમુક ખાસ ચિંતાઓ હોઈ શકે છે આ બાબતમાં તો મારા મતે આ મહત્વપૂર્ણ છે કારણ કે આ વસ્તુ ઘણા લાંબા સમયથી ચાલી રહી છે અને ખેડૂતો જરૂરી રીતે રસ્તાઓ પર બેઠા છે જેનાથી બીજા લોકોની ખૂબ હેરાનગતી થઈ રહી છે અને તેઓ પોતે પણ ખૂબ તકલીફ ભેટી રહ્યા છે જે અંતહીન વિરોધ થઈ રહ્યો છે તેના લીધે થઈને સરકાર પણ વ્યવસ્થિત રીતે કામ નથી કરી શકતી તો મારા ખ્યાલથી સૌથી સારું એ રહેશે કે આ કાયદાને દેશ માટે અને દરેક રાજ્ય માટે એક ભલામણના રૂપમાં ફેરવવામાં આવે અને શ્રેષ્ઠ રહેશે કે તેઓ રાજ્ય સરકારોના નેતૃત્વને સમજાવવાનો પ્રયત્ન કરે આ કાયદાઓનું શું મહત્વ છે તેનાથી રાજ્યોમાં કઈ રીતે રોકાણ આવશે કેવા પ્રકારનો વિકાસ થશે અને કેવા પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થશે આનાથી કઈ રીતે કોલ્ડ ચેઇન અને વેલ્યુ એડિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થશે જો રાજ્યો નીતિને નિયંત્રિત કરવા ઈચ્છે છે જો તેમને ડર છે કે કોર્પોરેશનો કે કોર્પોરેટો ખેતી પર પોતાનો અધિકાર જમાવી લેશે તો રાજ્યો તે પાછા નિયંત્રિત કરવા માટે કાયદામાં બદલાવ લાવી શકે છે દરેક રાજ્યની ચિંતાઓ અલગ હોઈ શકે છે કારણ કે ખેતી જ દરેક જગ્યાએ અલગ અલગ છે એટલે મને લાગે છે કે આ આગળ વધવાનો એક રસ્તો થશે પણ હજી આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આટલા બધા લોકો રીતે તકલીફ રહ્યા છે છે આ આ મારા ખ્યાલથી એક મોટા પ્રમાણમાં ફેલાયેલી ગેરસમજ હું કોઈ એક પાર્ટીની વાત નથી કરી રહ્યો અને ચોક્કસ લાગે છે કે ક્યાંક ને ક્યાંક તેઓએ આને બરાબર વાંચ્યો નથી અને હવે સુપ્રીમ કોર્ટ પણ દાખલ થઈ ગયું છે અને દુર્ભાગ્યથી આપણે એક રીતે બધા જ પ્રમુખ સંસ્થાનોને જે આ દેશ માટે મહત્વના છે આ રીતે વિવાદ અને ચર્ચાઓથી જોડીને બનાવી રહ્યા અને દરેક જગ્યાએ સૌ કોઈ આ ચર્ચામાં મત આપી રહ્યા છે મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે સરકાર આ કાયદાને એક ભલામણ બનાવી દે અને દરેક રાજ્ય કાયદામાં પોતાના ખેડૂતો જોડે તેમની જરૂરિયાત અનુસાર સલાહ લઈને બદલાવ લાવી શકે હું આને આગળ વધવાના એક રસ્તાના રૂપમાં જોઈ રહ્યો છું